શું શું નવા નિર્ણયો અને નિયમો શહેરીજનો માટે લાવવામાં આવ્યા છે? અમદાવાદ શહેર ખાતે આવતીકાલે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ થનાર છે. ખાસ કરી ગણેશ વિસર્જન દરમિયાન પોલીસ બંદોબસ્તની સ્ટ્રેટેજી ખૂબ જ મહત્ત્વની સાબિત થતી હોય છે. સમગ્ર બંદોબસ્તમાં 13 જેટલા ડીસીપી રેન્ક અધિકારી, 20થી પણ વધારે એસીપી રેન્કના પોલીસ ઓફિસરનો ઉપયોગ થનાર છે. 70 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર, 265 જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા 5700 જેટલા પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા કોન્સ્ટેબ્યુલરી સ્ટાફનો આ બંદોબસ્તમાં ઉપયોગ થનાર છે. SRPની 3 કંપની ડિપ્લોય કરી દેવામાં આવી છે. RAFની 1 કંપની, જેના 2 પ્લાટૂન શહેરના બંને વિસ્તારમાં પેટ્રોલિંગમાં લગાવી દેવામાં આવેલા છે. 3700 હોમગાર્ડ ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં ઉપયોગમાં લેવામાં આવનાર છે. ખાસ કરી કોર્પોરેશન દ્વારા જે વિસર્જન કુંડ બનાવવામાં આવેલા છે, એ 52 જેટલા વિસર્જન કુંડ ઉપર લાઇટિંગની પ્રોપર વ્યવસ્થા થાય, પ્રમાણમાં જેટલી જરૂર છે એ મુજબ મજબૂત બેરિકેડિંગ થાય અને ગણેશ વિસર્જન દરમિયાન કોઈ પણ ધક્કામુક્કી કે અઘટિત ઘટના ન ઘટે. માનવહાનિ કે કોઈનું ડૂબી જવાથી કે ધક્કામુક્કીથી મૃત્યુ ન થાય કે કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય, એ આ વખતે ખાસ કરી ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં પોલીસ તરફથી મુખ્ય મુદ્દો રાખવામાં આવેલ છે. જે અનુસંધાને અગાઉથી જ પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓને બ્રીફ કરી દેવામાં આવેલા છે. ટોટલ 740 જેટલા જાહેર જગ્યાએ ગણેશ પંડાલ લગાવવામાં આવેલા હતા. એમાંથી પોલીસ સાથેના જે સમાચાર છે એ મુજબ ફક્ત 180 જેટલા જ ગણેશ સાર્વજનિક કુંડમાં વિસર્જન માટે આવનાર છે. બાકીના ગણપતિ જ્યાં સ્થાપન થયેલા છે એ જ જગ્યાએ વિસર્જન કરી દેવામાં આવશે એવી માહિતી મળેલી છે. સર, લોકોને શું અપીલ કરવા માગશો? ગણેશ વિસર્જનની આવતીકાલની જે કાર્યક્રમ થનાર છે એમાં અમદાવાદ શહેર પોલીસ તરફથી, ખાસ કરી અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી તરફથી અમદાવાદના નાગરિકોને એ જ અપીલ કરવાની છે કે શક્ય હોય ત્યાં સુધી જે જગ્યાએ ગણેશ સ્થાપન કરવામાં આવેલું છે ત્યાં જ અથવા એની નજીકમાં આપણે ગણેશ વિસર્જન પણ કરીએ. સાર્વજનિક કુંડમાં ગણેશ વિસર્જન કરવા જવાનો આગ્રહ ન રાખીએ. જો વિસર્જન કરવા જવાનું થાય તો વખતો વખત ગુજરાત સરકારની જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે એટલા જ વાહનો અને એટલા જ નાગરિકો સાથે આપણે વિસર્જન સ્થળે જઈએ. વિસર્જન દરમિયાન ભીડ થાય તો ત્યાંના બંદોબસ્તમાં તૈનાત પોલીસ અધિકારી, પોલીસ કર્મચારીઓને અમદાવાદના શહેરના નાગરિકો ખૂબ સાથ અને સહકાર આપશે એ પણ અમદાવાદ શહેર પોલીસ અપેક્ષા રાખી રહી છે. સાથે સાથે છેલ્લા 1.5 વર્ષથી આપણે જે કોરોનાની મહામારી જોઈ આવ્યા છીએ એ પણ આપણા મગજના એક ખૂણામાં ક્યાંક સચવાયેલી છે, એ ધ્યાનમાં રાખી અને બિનજરૂરી ભીડ ન કરીએ અને માસ્ક ચોક્કસ પહેરી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય આ તમામ વસ્તુઓ ધ્યાને રાખી અને ગણપતિ વિસર્જનનો જે બંદોબસ્ત પોલીસ સંપૂર્ણ શાંતિપૂર્વક પૂર્ણ કરે અને અમદાવાદ શહેરના નગરજનો પણ ગણપતિ વિસર્જનનો જે કાર્યક્રમ છે એનો આનંદ લે એવી શુભેચ્છાઓ. સર, જે પ્રકારે વિસર્જનમાં 15 વ્યક્તિઓની મર્યાદિત સંખ્યા કરવામાં આવી છે તે બાબતે પોલીસ કઈ રીતની કામગીરી? સરકાર દ્વારા વિસર્જન દરમિયાન જે નાગરિકોની સંખ્યા નક્કી કરવામાં આવેલી છે એનાથી વધુ નાગરિકો
વિસર્જનમાં ન જાય, વિસર્જન કરતી વખતે સાથે ન જાય, એ માટે છેલ્લા ઘણા બધા દિવસોથી અમદાવાદ શહેર પોલીસ મારફતે ગણેશ પંડાલના આયોજકો સાથે વખતો વખત અનેક મિટિંગ કરવામાં આવેલી છે. આ મિટિંગમાં સારી રીતે બ્રીફ કરી દેવામાં આવેલા છે અને ગણેશ વિસર્જન માટેના નિયમોનું પાલન કરવા માટે ગણેશ પંડાલના આયોજકોએ અમદાવાદ શહેર પોલીસને બાંયધરી પણ આપેલી છે. ઓકે સર.